કોરોનાની પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી સુવિધા વિકસાવી શકાય તે માટે કચ્છના પ્રાથમિક માધ્યમિક વિભાગના તમામ કેડરના કર્મચારીઓને એક દિવસનો પગાર એટલે કે 25 કરોડ રૂપિયાનું દાન જિલ્લા વહીવટીતંત્રને અર્પણ કરવામાં આવેલ છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં વેન્ટિલેટર, ઓક્સિજનનો પુરવઠો, દવાઓ વગેરે બાબતમાં જિલ્લાના વહીવટીતંત્રને મદદરૂપ થવાના ઉમદા પ્રયાસના હેતુ સાથે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાથે સંકળાયેલ તમામ સંઘના હોદ્દેદારો, પ્રમુખ, મંત્રીઓ સાથે બેઠક યોજીને જિલ્લાના કર્મચારીઓએ મે માસનો એક દિવસનો પગાર કે જેની અંદાજિત કિંમત 25 કરોડ રૂપિયા થાય છે તે આ સેવા યજ્ઞ માટે વહીવટીતંત્રને અર્પણ કરેલ છે. શિક્ષક સંઘના ખેતસિંહભાઈ ગજરાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ ખેતસિંહ ગજરા, પ્રાંત ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ. કચ્છ જિલ્લાની અંદર જે વર્તમાન કોરોનાની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં વહીવટીતંત્રને મદદરૂપ થવાના હેતુથી કચ્છ જિલ્લાના તમામ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા એક દિવસનો પગાર એ વહીવટીતંત્રને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આમ જનતા માટે આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડી શકાય એના માટે અંદાજિત એક દિવસનો પગાર એ 25 કરોડ જેવો થાય છે એ અમે તમામ શિક્ષકો અને યુનિયનોએ જે કચ્છ જિલ્લાની અંદર પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિકના તમામ યુનિયનો છે એ સૌએ સાથે મળી અને સહમતિ આપી છે કે એક દિવસનો પગાર અમે કાર્યની અંદર અર્પણ કરશું.